હવામાન વિભાગની પ્રથામાં આગાહી મુજબ વરસાદ વહેલો થવાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે વરસાદ ખેંચાતા આ વર્ષે ભીમ અગિયારસના મેઘાની પધરામણી થઈ નથી, જેને કારણે કાગડોરે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો વ્યાકુળ બન્યા છે. હવામાન વિભાગની પ્રથમ આગાહી મુજબ વરસાદ વહેલો થવાની શક્યતા વર્તાઈ હતી. જોકે વરસાદ ખેંચાતા આ વર્ષે ભીમ અગિયારસના પણ મેઘની પધરામણી થઈ નથી, જેને કારણે કાગડોરે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો વ્યાકુળ બન્યા છે. મોટે ભાગે ભીમ અગિયારસના વાવણીના શુભ મુહૂર્ત સાથે જગતનો તાત ખેતીના કામમાં વ્યસ્ત બની જતો હોય છે, પરંતુ આ વર્ષે મેઘરાજાએ ધરતીપુત્રોને નિરાશ કર્યા છે. આમ છતાં ખેડૂતોએ હાલ તો ભગવાન ભરોસે વાવણીની શરૂઆત કરી દીધી છે, અને જો હજુ પણ વરસાદ ખેંચાય તો ખેડૂતોને મોટી નુકસાની સહન કરવી પડે, તેમજ પશુઓને ઘાસચારાની પણ સમસ્યા સર્જાય તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. આગાહીના આધારે અમે મહિનાથી પહેલાની તૈયારી કરી લીધી છે. વરસાદ એક મહિનો થી મોડો થયો છે, બરાબર. તો હવે અમે ભગવાન પ્રમાણે વાવણી ધીમી ધીમી ચાલુ કરી છે, ને વરસાદ ન થાય તો હવે આ મગફળી બળી જાય, રહી નહીં. આ રીતનું છે. શું તમને પેલા આગાહી શું હતી, શું ધારણા હતી તમારી? આગાહી હતી કે એમાં વરસાદ થઈ જાય, એમ 100% વરસાદ થઈ જાય, પણ વરસાદ થયો નહીં. અચ્છા, હવે કેનો આધાર છે? હવે ભગવાન પ્રભુએ અમને વાવણી ચાલુ કરી દીધી છે, બરાબર. કદાચ વરસાદ ખેંચે તો, વરસાદ ખેંચાય તો મગફળીને પૂરું નુકસાન થાય, ઉગતી છે ને મગફળી બળીએ. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.